બનાસકાંઠાના લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર રોજે રોજ કોઈક ને કોઈક નિવેદનના કારણે ચર્ચામાં આવે છે. એક પછી એક તેમના નિવેદન એવા હોય છે કે જે ભાજપ સરકારને આડે હાથ લેતા હોય છે. આજે ફરી એક વખત એવું બન્યું કે ગેનીબેન ઠાકોરે ભાજપને બાનમાં લઈ લીધી. કયા મુદ્દા ઉપર બાનમાં લીધી છે, શું તેમણે તીખા સવાલ કર્યા છે તે પણ જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. કેન્દ્ર સરકારે જે અત્યારે ઠરાવ પસાર કર્યો છે વન નેશન વન ઇલેક્શનને લઈને, તેમને લઈને હવે ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર પ્રહાર કર્યા છે. તેઓ ભાજપને કહી રહી છે કે ભાજપ દ્વારા ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી કે ગ્રામ પંચાયતની ચૂંટણી એક સાથે નથી કરતી, કરવાની તેના મતે વડ નથી, અને તેઓ વન નેશન વન ઇલેક્શનની વાત કરે છે. પહેલા ગેનીબેન ઠાકોરને સાંભળી લઈએ, જે આખો મુદ્દો અત્યારે ઊભો થઈ રહ્યો છે વન નેશન વન ઇલેક્શનનો, તેમને લઈને તેમણે ભાજપ સરકાર ઉપર શું પ્રહાર કર્યા છે. હમણાં વર્તમાન સમયમાં ભારત સરકારના કેબિનેટમાં એવો ઠરાવ કરવામાં આવ્યો કે સમગ્ર દેશમાં વન નેશન વન ઇલેક્શન, એટલે એક જ સમયે બધા ઇલેક્શનો કરવા માટેનો જે એમણે ઠરાવ કર્યો છે, એ હું માનું છું ત્યાં સુધી આ દેશની લોકશાહીના એક ઘણું દબાવવા સમાન છે, લોકશાહીની હત્યા સમાન છે. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીના પાર્ટીમાં એક સાથે વિધાનસભાના ઇલેક્શનો કરાવવાની તાકાત પણ નથી. તમારામાં તાકાત હોય તો ગુજરાતની અંદર 7,500 પંચાયતો બાકી છે, જિલ્લા પંચાયતો બાકી છે, અને દેશની અંદર કેટલા બધા રાજ્યોની ચૂંટણી મહારાષ્ટ્રના બધી બાકી છે, એટલે એમનાથી થવાનું કાંઈ નથી. પણ દેશના લોકોનું ધ્યાન એ ભટકાવીને જે મૂળ સમસ્યાઓ છે, એ સમસ્યાઓ એમના લોકો એને યાદ કરીને એમના સુધી ન પહોંચે, એટલા માટે કે માત્ર ગતકલા છે, આવું કંઈ થવાનું નથી. અને એ કરે તો એમના ફાયદા માટે, ઉત્તર પ્રદેશ હોય કે ગુજરાત હોય કે જે પણ ભાજપના રાજ્યો છે, એ ઘણા બધા રાજ્યો એવા છે કે બીજી વખત 2027માં ચૂંટણી આવે તો વર્તમાન જે એમની નારાજગી છે કે એમને જે લોકો માટે કામ નથી કર્યા, એટલા માટે વર્તમાન જે તે રાજ્યોની અંદર સરકાર આવવાની નથી. એટલે આ ભારતીય જનતા પાર્ટી એમના રાજ્યોને 2 વર્ષની મુદત વધે એટલા માટે કરીને આ બિલ લાવવામાં અથવા તો કેબિનેટમાં ઠરાવ કરીને આ દેશના લોકો ઉપર આ રીતનો એક લોકશાહીનું હનન કરવા માટેના જે પ્રયત્નો છે એને અમે વખોડી કાઢીએ છીએ, અને લોકસભામાં બિલ આવશે ત્યારે પણ આનો વિરોધ અમે કરીશું. મોદી સરકાર તરફથી વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ હવે એ જોવાનું છે કે જે આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે તે આવનારા સમયમાં ક્યારે અમલીકરણ થવાનો છે. પણ એ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ હવે આ મુદ્દા ઉપર આમને સામને છે, કારણ કે કોંગ્રેસને આ મુદ્દો મંજૂર નથી અને કોંગ્રેસ અનેક સવાલ ઉભા કરી રહ્યા છે. પહેલા ગુજરાતની અંદર મનીષ દોશીએ પણ અનેક સવાલ કર્યા હતા, અને એ બાદ હવે ગેનીબેન ઠાકોરે ભાજપને આડે હાથ લીધી છે કે ભાજપમાં એક સાથે ગુજરાતની કોઈ પણ ચૂંટણી કરવાની તેવડ નથી, તે હવે વન નેશન વન ઇલેક્શનની વાત કરે છે. એટલે હવે એ જોવાનું છે કે ભાજપે જે આ નિયમ અને જે આ ઠરાવ પસાર કરવાની મંજૂરી આપી છે તેમાં કેટલી સફળ થાય છે, કારણ કે છેલ્લા ઘણા લાંબા સમય દરમિયાન આ મુદ્દો ચર્ચામાં હતો કે ગુજરાતની અંદર અને એમની સાથે આખા દેશની અંદર હવે એક ચૂંટણી થવી જોઈએ, એટલે કે વન નેશન વન ઇલેક્શન. પણ હવે આ મુદ્દો જે ભાજપે ઉઠાવ્યો છે તે કેટલા અંશે સફળ રહેવાનો છે. ગેનીબેન ઠાકોરે જે ભાજપ ઉપર પ્રહાર કર્યા છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.